યુવકોને કોઈ ને કોઈ પ્રકારે જાકમજોળ જેવી જિંદગી જીવવા માટે કઈ પણ કરે છે. જેતપુરના આવા જ એક યુવકે નકલી પોલીસ બનીને પૈસાનો તોડ ચાલુ કર્યો અને જે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પાન તમાકુ સોપારીના વેપારીને બ્લેકમેલ કરવા અઘરું બની ગયું હતું. કોણ છે આ યુવક, શું છે તેની કહાની, ચાલો જોઈએ. ઘટના છે જેતપુરના અમરનગર રોડ ઉપર આવેલ ક્રિષ્ના હાઇટ્સ વિસ્તારની. અહીં ભીખુભાઈ કયાડા રહે છે. ગઈકાલે સાંજે ભીખુભાઈના ઘરે એક યુવક ચડી આવ્યો અને સીધો જ તેના ઉપલા માળ ઉપર ગયો અને લાવ ચૂનો બાંધી દયો, તમાકુ વાળી કાફી લાવો વગેરે લઈને તે નીચે આવી ગયો અને પછી કહ્યું કે હું પોલીસ છું અને તમે ગેરકાયદેસર રીતે તમાકુ સોપારી બીડી વગેરે વેચો છો, એવું કહીને ચાલો પતાવટ કરી નાખો. આ વાત દરમિયાન આ જ વિસ્તારમાં દુકાન ધરાવતા નીલકંઠ પાન માલિકને પણ બોલાવ્યા અને તેમને પણ કહ્યું તમારી પાસે શું વસ્તુ પડી છે, ચાલો આવો મને બાતમી મળી છે, એમ કહીને તમારે પણ પટાવટ કરવી હોય તો લાવો 10,000 રૂપિયા. અંતે 5,000માં પટાવટ કરી અને બંને પાસેથી રૂપિયા 5,000 એમ મરીને 1 કિલો સોપારી લઈને જતો રહ્યો હતો. જ્યારે છેતરાયેલ આ બંને વેપારીને ખબર પડી કે તેઓ છેતરાયા છે ત્યારે ફરીથી આ નકલી પોલીસ પાસે વાત કરી તો તેને કહ્યું કે હું આવું છું અને તમને તમારા પૈસા પાછા આપી જાઉં છું, કહીને તેના પૈસા પાછા દેવા માટે અમરનગર રોડ પર આવેલ ભીખુભાઈ અને તેમના પુત્ર પરીનને પૈસા પાછા આપવા લાગ્યો હતો. અને આ સમગ્ર ઘટના અને પૈસા પાછા આપવાને લઈને જે માથાકૂટનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં આ નકલી પોલીસ પૈસા પાછા આપવા માટે માથાકૂટ કરતો દેખાયો હતો. કોણ છે આ નકલી પોલીસ, શું છે તેનો ઇતિહાસ? જેતપુરના ડોબરિયાવરી વિસ્તારમાં રહેતો 27 વર્ષનો યુવક દેવાંગ પ્રફુલભાઈ પંડ્યા છે. તેના પિતા પ્રફુલ પંડ્યા એ જેતપુર તાલુકામાં ASI તરીકે ફરજ બજાવતા હતા અને થોડા સમય પહેલા જ નિવૃત્ત થયેલ છે. જોવા જઈએ તો દેવાંગ એક પોલીસ પુત્ર છે, જેથી તેને પોલીસનો રફ જોયો છે, જેને લઈને તે આવો જ રફ જમાવવા માટે પોલીસ બન્યો હોવાનું અનુમાન છે. જ્યારે આ બાબતે આસપાસના લોકો અને જાણકારો પાસેથી આ દેવાંગની માહિતી કાઢવામાં આવી તો દેવાંગનો મુખ્ય ધંધો લોકોને પોલીસના નામે ડરાવી ધમકાવીને પૈસા કઢાવવા અને તોડ કરો મુખ્ય ધંધો બની ગયો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે આવી રીતે પૈસાનો તોડ કરી રહ્યો હતો અને વારંવાર તે પોલીસના હાથેથી બચી જતો હતો. જ્યારે આ વખતે તે બારોબાર ફસાઈ ચૂક્યો હતો, તેને લોકોએ રંગે હાથ પકડીને પોલીસના હવાલે કર્યો હતો. નકલી પોલીસ બનીને તે વારંવાર પૈસાનો તોડ કરવો આ પોલીસ પુત્રને મોંઘો પડ્યો છે. તેના નિવૃત્ત પોલીસ પિતા પણ બચી શક્યા નથી. હાલ તો આ પોલીસ પુત્રને પોલીસની જ હવાલાતમાં રાખવાનો વારો આવ્યો છે. અમારે ત્યાં એક ભાઈ પોલીસવાળા કરીને આવ્યા હતા, અને એ ગાડીમાં આગળ સિમ્બોલ હતો પોલીસનો અને નંબર પ્લેટમાં આગળ પોલીસ લખેલું હતું. અમારી ઘરે ડાયરેક્ટ આવીને અને રૂમમાં ચપ્પલ પહેરીને ડાયરેક્ટ અંદર બૂટ પહેરેલા જ હતા, એમને રૂમમાં આવી ગયા અને રૂમમાં આવીને પપ્પાનું નામ પૂછ્યું, ભાઈ કે તમે કે માવાનો ને એનો વેપાર કરો છો એ કંઈ, અને અંદર આવીને કે મને આ ચૂનો દો કે ચૂનો બાંધો એ કંઈ, અને પાર્સલ લીધા થોડાક, પાર્સલ લઈને કે હાલો હવે તમે નીચે એ કંઈ. નીચે બેઠા અમે અને એને વાત કરી કે તમારે કે વહીવટ કરવો છે કે તો મને 5,000 રૂપિયા આપો એ કંઈ. પછી બાજુમાં રહેતા નીલકંઠ પાનવાળા ભાઈને બોલાવ્યા, એ કે એને બોલાવો ફોન કરો. એટલે નીલકંઠ પાનવાળા ભાઈ આવ્યા, એને કીધું કે તમારી ઘરે શું પડ્યું, એટલે ભાઈ કે મારી ઘરે સોપારી પડી છે. એટલે એની પાસેથી સોપારી લીધી, કિલો એક સોપારી લઈ આવ્યા અને એને કે જાઉં પહેલાં 10,000 રૂપિયાનું એને કીધું. એટલે ભાઈ કે એટલા બધા તો ન હોય, એટલે એ કે જો તમે 5,000 રૂપિયા લઈ આવો, આ ભાઈએ 5,000 રૂપિયા દીધા, એટલે બે પાસેથી 5,000 રૂપિયા લઈ ગયા ભાઈ. પછી નીલકંઠ પાનવાળા ભાઈને 3,000 પાછા દીધા અને મને પાછું રસ્તામાં કીધું ભાઈ કે હું તને તારા પૈસા પાછા દઈ દઈશ. એને એમ ખબર પડી કે આ ગવર્મેન્ટની કામગીરી કંઈ કરે છે, તો એને કંઈ કીધું પાછા પૈસા દઈ દઈશ. પછી રાત્રે પાછા અચાનક ફોન આવ્યો બીજા ભાઈ થ્રુ એ કે કોઈને પોલીસવાળા કે કોઈ આવે તો એને એ જાણ ન કરતા કે અમે પૈસા લઈ ગયા હતા, એને એમ કહેજો માવો અને સોપરી લઈ ગયા હતા. પછી રાત્રે એ વિડીયોમાં વાયરલ થયો છે, એ વિડીયોમાં છે એ ભાઈ અમને પૈસા દેતા હતા પણ અમે પૈસા લીધેલા નથી. અમે પત્રકાર મિત્રોએ અને પોલીસ મિત્રોએ સારી રીતે કામગીરી કરીને અને અમને સાથ સહકાર આપ્યો, ધન્યવાદ. ગઈકાલે જેતપુરમાં એક વ્યક્તિ જો છે સોસાયટીમાં ઘૂમેન ઘૂમેને એક બે લોકો સાથે પોતાની પોલીસ તરીકે ખોટી ઓળખાણ આપીને એ લોકો પાસેથી તંબાકુ વેચાણના બહાને એ લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા, જેમાં ટોટલ 7,000 રૂપિયા હતા. પછી એ માણસને ત્યાં એ લોકો પકડી લીધો હતો જ્યારે એને ખબર પડી, અને તાત્કાલિક પોલીસને જાણ કરીને પોલીસ તાત્કાલિક એ વ્યક્તિની ધરપકડ કરીને એને વિરુદ્ધ જો કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવેલ છે. એનું નામ દેવાંગ પંડ્યા છે, જેતપુરનો જ રહેવાસી છે, અને એને વિરુદ્ધ અહીંયા પોલીસ સ્ટેશનમાં 384 અને 174 કલમ
ને હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાહેબ, એક માહિતી જે મળી રહી છે, જ્યાં દેવાંગ પંડ્યા છે એમના પિતા છે નિવૃત્તિ એએસઆઈ હતા, જેતપુરમાં એક પોલીસ સ્ટાફના વ્યક્તિ હતા, આ શું વિગત છે? અને એ ઉપરાંત આ લાંબા સમયથી એ આવી રીતના તોડબાજ કરીને પોલીસના નામે તોડ કરતો હોય એવી વિગતો બહાર આવી રહી છે, શું હકીકત શું છે? આમાં અગર એવી કોઈ વિગત જાણવા મળશે તો એને વિરુદ્ધ આગળમાં પણ કાર્યવાહી ચાલશે. અને અમારી પબ્લિકને પણ એક અપીલ છે, અગર એને સાથે કોઈ પણ સાથે અગર એવી રીતે કોઈ બનાવ બન્યો છે તો પોલીસ સ્ટેશનમાં આવીને અહીંયા નિવેદન લખાય તો એને રીતે આગળની પછી તપાસ ચાલશે. આ દેવાંગ પંડ્યા જે એમનો ફેમિલી હિસ્ટ્રી શું છે, એમના ફાધર શું કરતા હતા, ક્યાં હતા, કેવી રીતના હતા, અને એ આ લાઈનમાં નકલી પોલીસ બનવાના રવાડા ક્યાંથી છે? એના ફાધર જો છે અહીંયા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે નિવૃત્ત થયા હતા. અને જો નકલી પોલીસનો જો બનવાનો છે, આમાં કાર્યવાહી અત્યારે જો તપાસ ચાલશે, આમાં વિગત બહાર આવશે કે કેવી રીતે વસ્તુ કરવાની એમને હરકતમાં આવી. સુરેશ વાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.